ઉપલેટા નગરપાલિકા દ્વારા શહેરની શાક માર્કેટમાં ગંદકી અને કચરો ફેલાવતા વેપારીઓ સામે લાલ આંક કરી 37 જેટલા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા ઉપલેટા શહેરમાં આવેલ શાક માર્કેટની અંદર છેલ્લા ઘણા સમયથી ગંદકી તેમજ કચરો ફેલાતો હતો અને સ્વચ્છતા નહીં જળવાતા વેપારીઓ ઉપલેટા નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવે છે, જેમાં કુલ વેપારી 37 વેપારીઓને દંડ ફટકારવામાં આવે છે। ઉપલેટાની આ શાક માર્કેટમાં નગરપાલિકા દ્વારા અગાઉ સ્વચ્છતા જાળવવા સૂચનો આપેલા હતા, પરંતુ સૂચનોનું પાલન નહીં કરે અને ગંદકી કચરો ફેલાવતા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે અને કુલ 18,500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ઉપરાંત શાક માર્કેટમાં ફરી કચરો ન ફેલાય તે માટે કચરાપેટીની પણ પાલિકા દ્વારા વ્યવસ્થા કરી દેવાય અને સાથે વેપારીઓને ફરી કચરો અને ગંદકી નહીં ફેલાવવા અને કચરો કચરાપેટીમાં જ નાખવા કડકપણે સૂચના આપવામાં આવી છે। રિપોર્ટર વિપુલ ધામેચા, ઉપલેટા। નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વખત વખત સફાઈ જાળવવાની, ગંદકી નહીં કરવાની સૂચનાઓ માઇક દ્વારા પણ આપવામાં આવે છે, વખત વખત એના પેમ્પલેટ દ્વારા પણ આપીને જાગૃત કરવામાં આવે છે। આમ છતાં ઘણા મિલકત ધારકો આ સૂચનાને ધ્યાને નથી લેતા અને ગંદકી કરતા હોય છે। તાજેતરમાં નગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શાક માર્કેટમાં સફાઈ બાબતની ચકાસણી હાથ ધરાયેલ હતી અને એમાં જે કોઈ ગંદકી કરતા ઇસમો હતા એમને દંડ કરવામાં આવેલ છે નિયમ મુજબ, અને આ ઉપરાંત ત્યારબાદ એ લોકો કાયમી સફાઈની ટેવ પાડે એ માટે નગરપાલિકા દ્વારા ડસ્ટબિન વિતરણ પણ કરવામાં આવેલ છે, જેથી કરીને સફાઈ કાયમી ધોરણે જળવાઈ રહે। આ તકે હું શહેરના નાગરિકોને એક અપીલ કરું છું કે શહેરની સ્વચ્છતા જાળવે અને આવા નગરપાલિકાના કોઈ દંડનીય કાર્યવાહીથી બચવાનો પ્રયત્ન કરે અને નગરપાલિકાને દંડ કરવાની જરૂરિયાત જ ઉપસ્થિત ન થાય એવું સફાઈનું વાતાવરણ ઉપસ્થિત કરે અને નાગરિકો પોતાનો સહયોગ આપે। જય હિન્દ। મયુર ગોવિંદભાઈ સુવા, નગરપાલિકા પ્રમુખ, ઉપલેટા। સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે સફાઈ ઝુંબેશ નગરપાલિકા દ્વારા છેલ્લા 20-25 દિવસથી ચાલુ છે તેને અંતર્ગત અમે શાક માર્કેટમાં કાલની તારીખે સવારમાં અમે આટો મારવા ગયા હતા એ પહેલાં અમે 2 વખત એમને વોર્નિંગ આપી હતી અને એટલો ગંદકીવાળો અને એટલો જે શાકભાજી બગડેલા જ્યાં ત્યાં ફેંકી દેતા એ લોકો વેપારીઓ તેને અમે સમજાવતા 2 વખત સૂચના આપેલી હતી, પણ એની અમલવારી ના કરી એટલે અમે કાલે બધા વેપારીઓને 38 જણાને 18,500 રૂપિયાનો દંડ કર્યો છે અને આજે અમે ડસ્ટબિનનું વિતરણ કર્યું છે કે જેથી ડસ્ટબિનમાં કચરો નાખી અને ગંદકી ના થાય તેના માટે અમે એને અપીલ કરી છે અને તે છતાં અમે એને એવું કીધું છે કે જો હજી પણ તમે કદાચ ડસ્ટબિનમાં નહીં નાખો અને કચરો કરશો તો ફરી પાછો અમે દંડ કરશું અને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ગલી ગામમાં કોઈ પણ જગ્યાએ ગલી ખાંચામાં કે ખોટો કોઈ કચરો કરશે કે ખોટી ગંદકી કરશે તો એની સામે કાયદેસરના કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવશે અને ગામને પણ અમે એવી અપીલ કરીએ છીએ કે સ્વચ્છતા રાખે અને અમને સહકાર આપે।